नमस्कार विद्यार्थी मित्रों, हूँ आशीष पंचाल। एक बार फरती हार्दिक स्वागत करूँ छूँ मारी यूट्यूब चैनल इजी एंड हैप्पी एजुकेशन में, ज्या तमने मळशे जीव विज्ञान लगता तमाम वीडियो। मित्रों, आज थी आपणे शुरू करीए छे जेटला भी सिलेबस नी अंदर प्रकरणों छे ते तमाम प्रकरणना अति महत्वना एनसीईआरटी एक्जाम परना एमसीक्यू अने तेनुं सोल्यूशन। तो मित्रों, वीडियो में हवे एक्जाम परना एमसीक्यूना तमाम एमसीक्यूना सोल्यूशन विषे आपणे चर्चा करीशुं, जेमां प्रकरण वाइज आपणे वीडियो बनावीशुं। जो तमारे तमामे तमाम प्रकरणना एमसीक्यूना सोल्यूशन माटेना वीडियो जोईता होय अने तमने एने जोवानी इच्छा राखता होय तो मारी चेनलने सब्सक्राइब करी लेजो, साथे ज बाजूमां रहेलो बेल आइकन पण दबावी देजो, જેથી આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ આજે પ્રથમ પ્રકરણથી, એટલે કે સજીવોમાં પ્રજનન। સજીવોમાં પ્રજનનમાં એનસીઆરટી એક્ઝામ પરની અંદર ટોટલ 18 એમસીક્યુ આપેલા છે। આ 18 એમસીક્યુની સમજૂતી અને તેના જે સાચા જવાબો જે છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું। તો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, પ્રજનનમાં કેટલાક લક્ષણોનું વર્ણન થોડાક વિધાનો વિશે નીચે આપેલ છે। તો એ જે વિધાનો જે છે એ વિધાનો પૈકી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો એ ચાર વિધાનો છે। એક છે જન્યુક જોડાણ થાય છે, બીજું છે જનીન દ્રવ્યનું સ્થળાંતરણ થાય છે, ત્રીજા નંબરનું વિધાન છે અર્ધીકરણ થાય છે, અને ચોથા નંબરનું વિધાન છે સંતતિ પિતૃઓ સાથે કેટલાક લક્ષણોથી મળતી આવતી હોય છે। મિત્રો, આપણને ખબર છે કે જ્યારે બી સજીવોમાં પ્રજનન થાય છે ત્યારે જનીનો મૂળ પિતૃઓમાંથી સંતતિમાં સ્થળાંતરણ પામે છે, એટલે કે જનીનોનું દ્રવ્યનું સ્થળાંતરણ થાય છે। બીજું કે મૂળ પિતૃઓ કરતાં જે સંતતિ જે છે એ સંતતિ એ બંનેમાં કેટલાક લક્ષણો એકબીજાને મળતા આવતા હોય છે, એટલે કે બીજું વિધાન અને ચોથું વિધાન જે છે સાચું છે। માટે ચાર વિકલ્પો પૈકી જે બીજો વિકલ્પ અને ચોથું વિધાન દર્શાવતો હોય એવો ત્રીજો વિકલ્પ, એટલે કે સી જે છે એ એનો સાચો જવાબ થશે। તો આમ પહેલા પ્રશ્નનો સાચો જવાબ થશે સી। બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, તો લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ માટે ક્લોન શબ્દનો ઉપયોગ કરી શકાય નહીં, કેમ? એનું કારણ દર્શાવવાનું છે। તેની અંદર ચાર ઓપ્શન છે। સંતતિઓ જે છે સંતતિઓ પિતૃ ડીએનએની આબીહૂબ પ્રતિકૃતિ ધરાવતી નથી, પહેલું। બીજો ઓપ્શન છે માત્ર એક જ પિતૃ ડીએનએની પ્રતિકૃતિ ધરાવે છે અને સંતતિઓમાં પસાર થાય છે। ત્રીજા નંબર છે વિભિન્ન સમયે સંતતિઓનું નિર્માણ થાય છે, અને ચોથા નંબરમાં છે પિતૃ અને સંતતિઓનો ડીએનએ સંપૂર્ણપણે વિભિન્ન હોય છે। તો અહીંયા મિત્રો ક્લોન શબ્દ કોને કહેવાય છે, તો મૂળ પિતૃ અને સંતતિ બંને એકબીજાની આબેહૂબ પ્રતિકૃતિ હોય, એટલે કે મૂળ સંતતિ જે છે મૂળ પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ હોય તો તેને આપણે ક્લોન કહેવાય। અહીંયા આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતી નથી એટલા માટે તેને ક્લોન શબ્દ ઉપયોગ કરી શકાય નહીં। તો આમ બીજા પ્રશ્નનો જવાબ આવશે એ। ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો, તો દ્વિભાજન દ્વારા થતું અલિંગી પ્રજનન સામાન્યતઃ નીચે પૈકી શેમાં જોવા મળે છે? દ્વિભાજન દ્વારા થતું અલિંગી પ્રજનન જે સામાન્યતઃ કેવા સજીવોની અંદર જોવા મળે છે? તો એની અંદર ચાર ઓપ્શન આપેલા છે। કેટલાક સુકોષ કેન્દ્રિત સજીવોમાં, બધા જ સુકોષ કેન્દ્રિત સજીવોમાં, કેટલાક આદિકોષ કેન્દ્રિત સજીવોમાં, કે બધા જ આદિકોષ કેન્દ્રિત સજીવોની અંદર? તો મિત્રો, અહીંયા કેટલાક સુકોષ કેન્દ્રિત સજીવો જેમ કે અમીબા, અને કેટલાક આદિકોષ કેન્દ્રિય સજીવો જેમ કે કેટલાક બેક્ટેરિયા, આ બંનેની અંદર દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે। તો આમ કેટલાક સુકોષ કેન્દ્રિત સજીવો અને કેટલાક આદિકોષ કેન્દ્રિત સજીવો, એટલે કે બીજા પહેલા નંબરનો અને ત્રીજા નંબરનો, આ બંને ઓપ્શનો દર્શાવતો જે વિકલ્પ હોય એ સાચો જવાબ બને। તો એ સી વિકલ્પ જે પહેલો અને ત્રીજા નંબરનો વિધાન દર્શાવે છે, તો આમ સી ઓપ્શન જે છે એ એનો સાચો જવાબ થશે।
चौथा नंबर प्रश्न जो है मित्रों, तो लिंगी प्रजनन माटे केटलाक विधानों आपेला छे, ये चार विधानों आपेला छे। आ चार विधानों पैकी जे योग्य विकल्प होय पसंद करवानो छे। तो पहलो विकल्प छे, पहलो विधान छे, लिंगी प्रजनन में हमेशा बे सजीवोनी जरूरियात होती नथी। मित्रों आपणे बधाने खबर छे लिंगी प्रजनन में बे सजीवोनी जरूरियात होय छे, एटले के आ विधान जे छे खोटू छे। बीजा नंबर में छे लिंगी प्रजनन में सामान्य रीते जन्युओनुं जोड़ाण थाय छे। लिंगी प्रजनन में सामान्य रीते जन्युओनुं जोड़ाण थाय छे, आ विधान जे छे साचुं छे। लिंगी प्रजनन जे छे ए दरमियान क्यारे अर्धीकरण थतुं नथी, तो ए विधान मित्रों खोटुं छे, कारण के लिंगी प्रजनन होय तो अर्धीकरण थाय ज। चौथा नंबर में लिंगी प्रजनन दरमियान नियम अनुसार बाह्य फलन थाय छे, तो आ पण खोटुं छे मित्रों, कारण के बाह्य फलन पण थाय छे अने अंत फलन पण थाय छे। तो अहींया आ ऑप्शन नी अंदर चौथा नंबर ना प्रश्न में विधानों जे पसंद करवाना छे एमां चोख्खुं लखेलुं छे के आपेल विकल्पोमांथी साचा विधानों माटेनो विकल्प पसंद करो, बराबर छे। हवे लिंगी प्रजनन में हमेशा बे सजीवोनी जरूरियात होती नथी, आवुं आम जोवा जोईए तो खोटुं छे, कारण के बे सजीवो एक नर अने एक मादानी जरूर पड़े छे, बराबर छे। बीजुं के लिंगी प्रजनन में सामान्य रीते जन्युओनुं जोड़ाण थाय छे, आ साची वात छे, कारण के जन्युओनुं जोड़ाण थशे तो ज फलनी प्रक्रिया थशे। अहींया क्यारे अर्धीकरण थतुं नथी ए विधान खोटुं छे, अने लिंगी प्रजनन दरमियान नियम अनुसार बाह्य फलन थाय छे। तो आपणने बधाने खबर छे के बाह्य फलन नथी थतुं ए शब्द खोटो पड़े, बाह्य फलन थाय छे, कारण के केटलाक सजीवो एवा पण छे के जे बाह्य फलन दर्शावे छे। અહીંયા નિયમ અનુસાર શબ્દ વાપર્યો છે, એટલે કે નિયમ અનુસાર એટલે કે ચોક્કસ પરિસ્થિતિમાં, તો ચોક્કસ પરિસ્થિતિ એટલે કે કેટલાક શબ્દ આપણે વાપરી શકીએ છીએ, તો એ કેટલાક સમય કેટલાક સજીવોમાં બાહ્ય ફલન થાય છે, તો આપણે એ વિધાનને ખોટું ના ઠરાવી શકીએ, સાચું ઠરાવી શકીએ। તો અહીંયા બીજો વિધાન અને ચોથો વિધાન જે છે એ સાચું છે, માટે આનો જવાબ આવશે એ ડી જવાબ આવશે। આ નિયમ અનુસાર શબ્દ જે છે એને તમારે સમજવો પડશે મિત્રો, ખાસ વસ્તુ યાદ રાખજો, નિયમ અનુસાર એટલે કે કેટલીક સમયે કેટલાક કન્ડિશન્સની અંદર, બરાબર છે। તો એ બીજું વિધાન અને ચોથું વિધાન સાચું છે, પહેલું વિધાન અને ત્રીજું વિધાન જે છે એ ખોટું છે। આગળ વાત કરીએ મિત્રો, તો પાંચમા પ્રશ્નની વાત કરીએ, તો પાંચમો પ્રશ્ન છે એક બહુકોષીય તંતુમય લીલ તેમાં તેના લિંગી જીવનચક્રમાં ફલિતાંડના નિર્માણ પછી અર્ધીકરણ થાય છે। યાદ રાખજો મિત્રો, એક બહુકોષીય તંતુમય લીલ જે તેના જીવનચક્ર દરમિયાન ફલિતાંડના નિર્માણ પછી અર્ધીકરણની પ્રક્રિયા દર્શાવે છે, તો આ તંતુ જે છે એ પુખ્ત તંતુ શું ધરાવે છે? નોર્મલી એના વાનસ્પતિક દેહની વાત છે, તો એના પુખ્ત તંતુઓની અંદર તેની અંદર નીચેના ચાર પૈકી કઈ કઈ રચનાઓ આવેલી હશે? તો ચાર પૈકી વાત કરીએ તો જો સૌથી પહેલાં તો સમજી લો, એક બહુકોષીય તંતુમય લીલ છે જે લિંગી પ્રજનન ચક્ર જીવનચક્ર દર્શાવે છે। તો લિંગી જીવનચક્ર દર્શાવે તો અહીંયા તેઓ દ્વિકીય છોડ હશે, દ્વિકીય વનસ્પતિ હશે, અને એ દ્વિકીય વનસ્પતિમાંથી ફલિતાંડનું નિર્માણ થશે। તો બની શકે છે અહીંયા દ્વિકીય પણ હોઈ શકે અથવા તો એકકીય પણ હોઈ શકે, એટલે કે એકકીય યા દ્વિકીય વાનસ્પતિ કોષ હોઈ શકે છે, બરાબર છે। હવે એની અંદર લિંગી પ્રજનન થશે તો ફલિતાંડનું નિર્માણ થશે, અને ફલિતાંડ પછી તે અર્ધીકરણ વિભાજન પામે છે, ફલિતાંડ પછી તે અર્ધીકરણ વિભાજન પામે છે। તો અહીંયાથી જ્યારે બી જન્યુઓનું નિર્માણ થાય તો પણ એન પ્રકારના બને, અહીંયા સમવિભાજન પ્રકારે તે જન્યુઓનું નિર્માણ કરે, બંનેમાંથી મૂળ ફલનની પ્રક્રિયા થશે, તો ટુ એન તો થવાનું છે, અને ટુ એન થયા પછી તેનું અર્ધીકરણ થવાનું છે, તો એકકીય છોડ બનવાનો છે। તો અહીંયા લિંગી પ્રજનનમાં અર્ધીકરણની પ્રક્રિયા થયા એના પછી જે લીલનો તંતુ બનશે એ તંતુ હંમેશા કેવો હશે? એકકીય વાનસ્પતિક કોષ દર્શાવતો હશે। કેવો દર્શાવતો હશે મિત્રો? એકકીય વાનસ્પતિક કોષ। અને આ એકકીય વાનસ્પતિક કોષ ઉપર જો જન્યુધાની ઉત્પન્ન થાય તો જન્યુધાની પણ કેવી હશે? એકકીય હશે, એટલે કે એકકીય જન્યુધાની રહેશે। તો આમ પાંચમા નંબરનો પ્રશ્ન જે છે એનો જવાબ ડી આવશે। છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો ચોખાના નર જન્યુઓ તેઓના કોષ કેન્દ્રમાં
12 રંગસૂત્રો ધરાવે છે. યાદ રાખજો મિત્રો, ચોખાના નર જન્યુઓ તેઓના કોષ કેન્દ્રમાં 12 રંગસૂત્રો ધરાવે છે. તો તેની અંદર માદા જન્યુ, હવે જો મિત્રો ચોખા છે એ વનસ્પતિ છે, વનસ્પતિની અંદર નર જન્યુ એ અર્ધીકરણ બાદ જ બને છે, જ્યારે માદા જન્યુ એ પણ અર્ધીકરણ બાદ જ બને છે. મીન્સ કે જો નર જન્યુમાં કોષ કેન્દ્રની સંખ્યામાં રંગસૂત્રો જે છે એ 12 હોય તો માદા જન્યુમાં પણ 12 જ રહેવાના છે, કારણ કે નર જન્યુ અને માદા જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. ફરક એટલો છે કે નર જન્યુ જે છે એ નર જન્યુ પુંકેસરમાંથી ઉત્પન્ન થાય છે અને માદા જન્યુ જે છે એ સ્ત્રી કેસરમાંથી ઉત્પન્ન થાય છે. હવે ફલિતાંડ, ફલિતાંડ જે છે નર જન્યુ અને માદા જન્યુના જોડાવાથી બને છે, એટલે કે 12 અને 12 બે જણે સરવાળો થઈને ટોટલ 24 રંગસૂત્રો બને છે. આ ફલિતાંડમાં 24 રંગસૂત્રો બનશે. ફલિતાંડમાંથી અંડકમાં જે છે એ અંડક ફલિતાંડ પામશે, એ સમયે તેમાંથી પ્રાંકુરની રચનાઓ થશે. ભવિષ્યમાં જ્યારે તેનું અંકુરણ થશે ત્યારે એમાંથી પ્રાંકુર બનશે અને પ્રાંકુરના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા એ પણ 24 જ રહેવાની છે. તો આમ 12 24 24 જે વિકલ્પ હશે એ એનો સાચો વિકલ્પ આવશે. તો ડીમાં સી જવાબ આવશે. 7મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો નીચે આપેલા કેટલાક વિધાનો જે બાહ્ય ફલનને અનુસરીને આપેલા છે, યાદ રાખજો મિત્રો, બાહ્ય ફલનને અનુસરીને આપેલા છે, તો સાચા વિધાન પસંદ કરવાના છે. હવે આ 4 વિધાનો પૈકી સાચો વિધાન હોય બાહ્ય ફલનને અનુસરીને એ પસંદ કરવાનો છે. પહેલો વિધાન છે નર અને માદા જન્યુનું નિર્માણ અને મુક્તિ એક સાથે થાય છે. નિર્માણ અને મુક્તિ બંને એક સાથે થાય છે. તો મિત્રો અહીંયા બાહ્ય ફલનની પ્રક્રિયા થતી હોય છે, તો નર જન્યુ અને માદા જન્યુ જેવા ઉત્પન્ન થાય છે કે તરત જ તેઓ મુક્ત થાય છે અને બંને વચ્ચે બહારની બાજુ એટલે કે માદા શરીરની બહારની બાજુએ ફલનની પ્રક્રિયા થાય છે. તો આ વિધાન સાચું બની શકે છે. બીજા નંબરમાં છે માત્ર થોડાક જ જન્યુઓ માધ્યમમાં મુક્ત થાય છે. મિત્રો એ થોડાક જ જન્યુઓ મુક્ત થાય તો તેમાં ફલન થવાની શક્યતા ઘટી જાય છે, એટલે બાહ્ય ફલનની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. ત્રીજા નંબરમાં છે મોટા ભાગના બાહ્ય ફલન દર્શાવતા સજીવો એ પાણીના માધ્યમમાં જ ફલન કરે છે. તો આ વિધાન સાચું છે, કારણ કે મોટા ભાગના જલદ સજીવો જે છે એ જલદ સજીવોમાં બાહ્ય ફલનની પ્રક્રિયાઓ જે છે એ દર્શાવે છે. અંતઃફલન દર્શાવતા સજીવો કરતાં બાહ્ય ફલન દર્શાવતા સજીવોની સંતતિમાં જીવવાની તક સારી હોય છે. આ મિત્રો વાત ખોટી છે, કારણ કે બાહ્ય ફલન જે છે એ બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં ભય વધારે જોવા મળે છે, માટે તેની જીવવાની તક જે છે એ ઓછી થઈ જાય છે. તો આમ અહીંયા પહેલું વિધાન અને ત્રીજું વિધાન સાચું છે. તો પહેલું વિધાન અને ત્રીજું વિધાન દર્શાવતો વિકલ્પ એટલે કે વિકલ્પ નંબર બી જે છે એ આનો સાચો જવાબ આવશે. 8મા નંબરનો એમસીક્યુ જોઈએ મિત્રો. તો નીચે આપેલા વિધાનો કે જેઓ પુષ્પના સ્ત્રી કેસરના કેટલાક લક્ષણો દર્શાવે છે, યાદ રાખવાનું છે મિત્રો, પુષ્પના સ્ત્રી કેસરના કેટલાક લક્ષણો દર્શાવે છે એનું વર્ણન કરે છે. તો એના સાચા યોગ્ય વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો 4 વિધાનો પૈકી જે વિધાન સાચું હોય એ વિધાન પસંદ કરવાનું છે. તો સ્ત્રી કેસર ચક્ર એક કરતાં વધુ બીજ ઉત્પન્ન કરી શકે છે. હા મિત્રો વાત સાચી છે, બીજાશયની અંદર જેટલા અંડકો હોય એ અંડકો જે આગળ જતા બીજમાં રૂપાંતરણ થવાના છે. તો સ્ત્રી કેસરની અંદર એક પણ અંડક હોઈ શકે છે, બે પણ અંડક હોઈ શકે છે, બે કરતાં વધારે પણ અંડક હોઈ શકે છે. તો અહીંયા જેટલા અંડક હશે એટલા બીજ ઉત્પન્ન થશે, વધુ ઉત્પન્ન થઈ શકે છે. બીજા નંબરનો વિધાન છે પ્રત્યેક સ્ત્રી કેસર એક કરતાં વધારે અંડક ધરાવી શકે છે. આ પણ મિત્રો સાચી વાત છે, એક પણ અંડક ધરાવી શકે છે, એક કરતાં વધારે પણ અંડક ધરાવી શકે છે. પ્રત્યેક સ્ત્રી કેસર માત્ર એક જ અંડક ધરાવે છે, આ મિત્રો વાત ખોટી છે, કારણ કે આપણે આગળ જ વાત કરી કે એક કરતાં વધારે અંડક ધરાવી શકે છે. તો એક તો હોઈ શકે છે પણ એક કરતાં વધારે પણ હોઈ શકે છે. સ્ત્રી કેસર ચક્ર એ એક જ સ્ત્રી કેસર ધરાવે છે, મિત્રો અહીંયા વાત ખોટી પડે છે. ઉદાહરણ તરીકે આંકડાની વાત કરીએ તો આંકડો જે છે જેનું વૈજ્ઞાનિક નામ છે કેલોટ્રોપસ પ્રોસેરા, જેનું અંદર જ્યારે સ્ત્રી કેસર ચક્રની વાત કરીએ છીએ તો સ્ત્રી કેસર જે છે એ બેની સંખ્યામાં હોય છે. એટલે કે સ્ત્રી કેસર ચક્ર એક જ સ્ત્રી કેસર ધરાવે એવું જરૂરી હોતું નથી, એક કરતાં વધારે પણ સ્ત્રી કેસર ધરાવી શકે છે. તો અહીંયા પહેલું વિધાન અને બીજું વિધાન બે સાચા પડે છે, એટલા માટે પહેલું અને બીજું વિધાન ધરાવતો વિકલ્પ એટલે કે વિકલ્પ નંબર એ એનો સાચો જવાબ થશે.
નવમા નંબરના એમસીક્યુ મિત્ર, તો આપેલ વિધાનો પૈકી કયું વિધાન જે આવૃત બીજધારી અંડકોષ અને માનવ અંડકોષ વચ્ચેની સમાનતા દર્શાવે છે? તો નોર્મલી અહીંયા ચાર વિધાનો આપેલા છે, એ ચાર વિધાનો પૈકી આવૃત બીજધારી અંડકોષ અને માનવ અંડકોષ બંનેને લાગુ પડતો હોય તેવો વિધાન પસંદ કરવાનો છે. તો અહીંયા મિત્રો જાણીએ છીએ એમ કે બંને અંડકોષો જીવનમાં એક જ વખત નિર્માણ કરે છે, તો એ વિધાન ખોટું છે. આવૃત બીજધારી અને માનવ બંને વચ્ચેના અંડકોષો ચલિત છે, તો બંને અંડકોષો ચલિત નથી હોતા મિત્રો. માનવના અંડકોષો જે છે એ પોતે અંડપિંડમાંથી અંડવાહિની તરફ વહન પામે છે, જ્યારે આવૃત બીજધારીના અંડકોષો જે છે એ વહન પામતા નથી, તો આ વિધાન પણ ખોટું પડે. એ જ રીતે બંને અંડકોષ ચલિત છે એ પણ ખોટું પડે, કારણ કે માનવના ચલિત છે પરંતુ આવૃત બીજધારીના અચલિત છે. છેલ્લો વિધાન જે છે, જે બંનેમાં જન્યુઓનું પરિણામે એટલે કે જન્યુ યુગ્મને પરિણામે ફલિતાંડ નિર્માણ પામે છે, આ વાત સાચી છે મિત્રો. કારણ કે બંને અંડકોષો જે છે અંડકોષોનું નર જન્યુ સાથે અથવા તો શુક્રકોષ સાથે ફલન થાય છે, તો તેમાંથી ફલિતાંડ બને છે. આમ ચોથો વિકલ્પ દર્શાવતો વિધાન એટલે કે અહીંયા વિકલ્પ નંબર બી જે છે એનો સાચો જવાબ થશે. ચોથો વિધાન સાચું છે એટલા માટે. દસમા નંબરનો એમસીક્યુ જોઈએ મિત્રો. તો દસમા નંબરના એમસીક્યુમાં શેરડી અને આદુ જેવી વનસ્પતિઓમાં ગાંઠ દ્વારા વાનસ્પતિક પ્રજનન પ્રદર્શિત થવાનું મુખ્ય કારણ શું છે? તો નોર્મલી શેરડી અને આદુ જેવી વનસ્પતિઓ જેને આપણે જોયું છે મિત્રો કે તેઓ તેમના પ્રકાંડની વચ્ચે વચ્ચે ગાંઠ પ્રદેશ ધરાવે છે. આ ગાંઠ પ્રદેશ જેની અંદર રહેલી પેશીઓ જે વર્ધનશીલ પેશીઓ છે. હવે આ વર્ધનશીલ પેશી જેને આપણે વર્ધમાન પેશી પણ કહીએ છીએ, તો આમ ગાંઠો અને આંતરગાંઠો કરતાં નાની હોય છે, એ વિધાન ખોટું છે. કારણ કે એમાં ગાંઠો અને આંતરગાંઠો તો સ્થાન દર્શાવે છે, એના પ્રદેશ દર્શાવે છે. ગાંઠો જે છે એ વર્ધમાન કોષો ધરાવે છે, જે વિધાન સાચું છે. કારણ કે વર્ધમાન કોષો ધરાવે તો વર્ધનશીલ પેશી જે છે એ વર્ધનશીલ પેશીના પરિણામે તેની અંદર વાનસ્પતિક પ્રજનન જેવી ઘટનાઓ જે છે એ થઈ શકે છે. ગાંઠો ભૂમિની નજીકના સ્થાને સ્થાન પામેલો હોય છે, આ વિધાન મિત્રો ખોટું છે. કારણ કે ગાંઠો જે છે એ ભૂમિની નજીક પણ હોય છે અને ભૂમિથી દૂર પણ હોય છે. ગાંઠો જે છે એ પ્રકાશ સંશ્લેષણ વિહીન કોષો ધરાવે છે, આ પણ મિત્રો ખોટું છે. તો અહીંયા ગાંઠો વર્ધમાન પેશી ધરાવે છે, વર્ધનશીલ પેશી ધરાવે છે, એના કોષો ધરાવે છે, એટલા માટે તેની અંદરથી વાનસ્પતિક પ્રજનન થાય છે. તો આમ વર્ધનશીલ પેશી ધરાવતા કોષો હોવાથી તેનું મુખ્ય કારણ છે. 11મા નંબરના એમસીક્યુમાં જોઈએ મિત્રો, તો નીચે કેટલાક વિધાનો આપેલા છે, ચાર વિધાનો છે, એ પૈકી કયું વિધાન એ બાબત વિસ્તૃત કરે છે કે કાર્બનિક ઉદ્વિકાસ દરમિયાન લિંગી પ્રજનનની પ્રક્રિયાઓ ઘણા સમય પછી જોવા મળે છે? મિત્રો ઉદ્વિકાસની દ્રષ્ટિએ, કાર્બનિક ઉદ્વિકાસ દ્રષ્ટિએ લિંગી પ્રજનન જે છે એ ઘણા સમય પછી જોવા મળે છે, એ આ ચાર પૈકી કયું વિધાન દર્શાવે છે? તો પહેલું છે, નિમ્ન કક્ષાના સજીવો સરળ પ્રકારની રચના ધરાવે છે, સાચું છે મિત્રો. નિમ્ન કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનનની ઘટના એ સામાન્ય છે, આ પણ મિત્રો સાચું છે. ઉચ્ચ કક્ષાના સજીવો જે છે એ સજીવોમાં અલિંગી પ્રજનન સામાન્ય ઘટના છે, આ મિત્રો વાત ખોટી છે. કારણ કે ઉચ્ચ કક્ષાના સજીવો જે છે એ પોતે લિંગી પ્રજનન દર્શાવે છે, તો એની અંદર લિંગી પ્રજનનની ઘટનાઓ જોવા મળે છે. આવૃત બીજધારી અને પૃષ્ઠવંશીઓમાં લિંગી પ્રજનનની તકો વધુ જોવા મળે છે, આ પણ સાચું છે. કારણ કે આવૃત બીજધારી અને પૃષ્ઠવંશીઓ જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓના સમૂહ છે. તો આમ પહેલું, બીજું અને ચોથો વિકલ્પ જે છે એ ચાર વિધાનો દર્શાવતો વિકલ્પ એટલે વિકલ્પ નંબર સી એ એનો સાચો જવાબ થશે. હવે 12મા નંબરનો એમસીક્યુ જોઈએ મિત્રો. તો લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ, લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ અલિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ કરતાં વધુ વૈવિધ્યતા ધરાવે છે. સિમ્પલ મિત્રો યાદ રાખો કે લિંગી પ્રજનન જે છે એમાં બે સજીવો ભાગ લે છે, જેના ફલન દ્વારા નવી સંતતિ બને છે, એટલે કે અડધા જનીનો આના આવે છે, અડધા જનીનો આના આવે છે. જ્યારે અલિંગી પ્રજનન માત્ર ફક્ત એક જ સજીવ દ્વારા થાય છે ને, એના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય છે એમાં જનીનો પણ મૂળ પિતૃના જેવા જ આવે છે, બરાબર છે? તો અહીંયા લિંગી પ્રજનન એ લાંબી ક્રિયા છે એ બાબતે કંઈ અહીંયા માન્ય રાખતું નથી, કારણ કે અહીંયા વૈવિધ્યની બાબતમાં ધ્યાનમાં લેવાનું છે. પિતૃઓના જન્યુઓની ગુણવત્તાની દ્રષ્ટિએ વિભિન્ન જનનિક બંધારણ ધરાવે છે. જો આઈએ મિત્રો, લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનનમાં બે પિતૃઓના જનીનો એકબીજા સાથે સંકળાયેલા હોય છે, એટલા માટે જનનિક બંધારણમાં વૈવિધ્ય જોવા મળે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં વૈવિધ્ય જોવા મળતું નથી. માટે અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો પડશે.
પિત્રોમાંથી પ્રાપ્ત થતો જનીન દ્રવ્ય બે ભિન્ન જાતિઓમાંથી મળે છે, લિંગી પ્રજનન માટે છે, અલિંગી માટે નથી. લિંગી પ્રજનનમાં વધુ માત્રામાં ડીએનએ દ્રવ્ય સંકળાયેલું છે. આ બાબત કંઈ વાત આગળ નથી આવતી, કારણ કે જનીન દ્રવ્ય આની અંદર પણ સેમ છે, આની અંદર પણ સેમ છે. જે તે સંતતિની અંદર જનીન દ્રવ્ય તો ચોક્કસ જ હોય છે, બરાબર છે? તો અહીંયા બી વિકલ્પ જે છે એ એનો સાચો વિધાન થશે, માટે અહીંયા જવાબ બી આવશે. હવે આગળ વાત કરીએ મિત્રો, તો 13માં નંબરનો એમસીક્યુ, જેમાં નીચે આપેલા વિધાન પૈકી એક વિધાન સાચું જે છે એ પસંદ કરવાનું છે. માત્ર પ્રાણીઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે, ખોટી વાત છે. માત્ર વનસ્પતિઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે, એ પણ ખોટું વાત છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં એકલિંગી સજીવો જોવા મળી શકે છે, એ પણ સાચી વાત છે. માત્ર પૃષ્ઠવંશીઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે, એ વિધાન ખોટું છે. તો એ સી વિધાન જે છે એ સાચું છે, માટે જવાબ સી આવશે. 14માં નંબરમાં છે, અમીબા અને બેક્ટેરિયા જેવા એક કોષીય સજીવોમાં કુદરતી મૃત્યુ થતું નથી, કારણ સમજાવવાનું છે. કારણ કે તેઓ લિંગી પ્રજનન કરી શકતા નથી, આ વસ્તુ ખોટી છે. કારણ કે અમીબા અને બેક્ટેરિયા, અમીબા જે છે એ એક કોષીય સુકોષકેન્દ્રી પ્રજીવ સમુદાયનું છે, જ્યારે બેક્ટેરિયા જે છે એ આદિ કોષકેન્દ્રી સજીવ છે. હવે તેઓ બંને અલિંગી પ્રજનન કરી શકે છે, લિંગી પ્રજનન કરી શકતા નથી. પણ લિંગી પ્રજનન કરી શકતા નથી એનો મતલબ એવો નથી કે કુદરતી મૃત્યુ થતું નથી, એનું કારણ સ્પષ્ટ કરી શકતા નથી. તેઓ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે, આ વિધાન સાચું છે મિત્રો. પણ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે ત્યારે એક કોષ જે છે એ એમાંથી બે કોષોનું નિર્માણ કરે છે, એટલે કે કોષનું વિભાજન થાય છે. બીજું, પિતૃ શરીરની વહેંચણી સંતતિઓમાં થાય છે, તો એ પિતૃ શરીરના જ બે ભાગ પડે છે જે સંતતિમાં વહેંચણી કરે છે. તો આ વાક્ય જે છે સ્પષ્ટ કરે છે કે કુદરતી રીતે તેનું મૃત્યુ થતું નથી, કારણ કે તેનું મૂળ પિતૃ જે છે એ મૂળ પિતૃનું શરીર જે છે એ બે ભાગોમાં વહેંચાઈ જાય છે. દ્વિભાજન દ્વારા લિંગી પ્રજનન કરે છે એ પણ બાબત તો આ સ્પષ્ટ કરે છે, પણ એ પ્રજનન પદ્ધતિ દર્શાવે છે. જ્યારે પિતૃ શરીરનું વહેંચણી એ મૃત્યુ થતું નથી એનું કારણ દર્શાવે છે. તે સૂક્ષ્મદર્શી છે એ પણ સાચું છે, પણ મૃત્યુ થવાનું નથી એનું કારણ જે છે એ પિતૃ શરીરની વહેંચણી દર્શાવે છે. તો આમ 14માં નંબરના ઓપ્શનની અંદર જવાબ આવશે સી. આગળ વાત કરીએ મિત્રો, તો 15મો જે એમસીક્યુ છે એની અંદર પ્રજનનના વિવિધ પ્રકારો આપેલા છે. કયા પ્રકારનો પ્રજનન સજીવ દર્શાવે છે તેનો આધાર એ કયા બાબત ઉપર રહેલો હોય છે? તો નોર્મલી સજીવોના વસવાટ ઉપર અને બાહ્યકર વિદ્યા ઉપર રહેલો હોય છે. આ બંને બાબત સાચી છે. સજીવોના બાહ્યકર વિદ્યા પર રહેલો હોય છે એ પણ બાબત સાચી છે. બાહ્યકર વિદ્યા અને દેહધાર્મિક વિદ્યા આ બંને ઉપર રહેલો છે એ પણ બાબત સાચી છે. મીન્સ કે આ ત્રણે ત્રણ વિકલ્પોને સાંકળતો હોય એવો વિકલ્પ હોય તો તે અહીંયા પ્રજનનના પ્રકાર દર્શાવવા માટે આધારભૂત થાય. તો અહીંયા વસવાટ પણ આવી જાય છે, દેહધાર્મિકતા પણ આવી જાય છે, જનનિકતા પણ આવી જાય છે. તો આમ ડી વિકલ્પ, જેની અંદર પહેલાં ત્રણ વિકલ્પો પણ આવી જાય છે, માટે 15માની અંદર જવાબ આવશે ડી. અસત્ય વિધાન એટલે કે ખોટું વિધાન ઓળખવાનું છે 16માં એમસીક્યુની અંદર. તો અલિંગી પ્રજનનમાં સંતતિ બાહ્યકર રીતે અને જનનીક રીતે પિતૃઓને સમાન હોય છે. બાહ્યકર રીતે અને જનનીક રીતે પિતૃઓને સમાન હોય છે. મિત્રો આ સાચી વાત છે, ઓપ્શન સાચો છે. અચલિત જન્યુઓ લિંગી પ્રજનનની સંરચના છે. અચલિત કે ચલિત જન્યુઓ, જન્યુઓ ઉત્પન્ન થાય તો એ લિંગી પ્રજનનની સંરચના છે, એટલે આ પણ વિધાન સાચું છે. અલિંગી પ્રજનનમાં એક પિતૃ જન્યુઓ દ્વારા કે જન્યુઓ વગર સંતતિનું નિર્માણ કરે છે. અહીંયા એક જ પિતૃ જે છે તો એક અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે અને સંતતિનું નિર્માણ કરે છે. તો આ વિધાન જે છે એ આમ જોવા જઈએ તો સાચું છે, પરંતુ અહીંયા જન્યુઓનું નિર્માણ એટલે જન્યુઓ દ્વારા કે જન્યુઓ વગર જે છે એ વસ્તુ સાચી પડે છે, પણ જન્યુઓ દ્વારા એ વિધાન ખોટું પડે છે. એટલા માટે અહીંયા સી જે છે એ ખોટું વિધાન છે. પેનિસિલિયમમાં કણી બીજાણુ અલિંગી પ્રજનન કરતી રચના છે, સાચું વિધાન છે. તો અહીંયા એકમાત્ર સી વિધાન એવું છે જે ખોટું છે, માટે જવાબ આવશે સી. 17મો, સપુષ્પી વનસ્પતિઓમાં નીચેનામાંથી કઈ એક પશ્વફલનીય ઘટના દર્શાવે છે? પશ્વફલનની ઘટના દર્શાવે છે મિત્રો. અહીંયા પરાગરજનું સ્થળાંતરણ, જેને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ, પરાગનયન ફલન પહેલાં થાય છે. ભ્રૂણ વિકાસ એ ફલન બાદ થતી ઘટના છે. પુષ્પ નિર્માણની પ્રક્રિયા એ શરૂઆતી ઘટના છે. અને પરાગરજનું નિર્માણ એ નોર્મલી નર જન્યુજનક
ની ઘટના છે. તો અહીંયા એકમાત્ર ભ્રૂણ વિકાસ જે છે ફલન બાદ થાય છે, જેને આપણે પશુફલની ઘટના કહીશું. માટે અહીંયા 17માનો જવાબ આવશે બી. છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો, તો મકાઈના વનસ્પતિના પ્રરોહાગ્રમાં કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 20 છે. અહીંયા મિત્રો પ્રરોહાગ્ર એટલે કે મૂળ વનસ્પતિનો ભાગ છે, તો વનસ્પતિના ભાગમાં વનસ્પતિ 2n હોય તો તેના અંદર 2n બરાબર 20 થશે. હવે તે જ વનસ્પતિમાં લઘુ બીજાણુ માતૃકોષ, હવે મિત્રો અહીંયા લઘુ બીજાણુ માતૃકોષ આપેલું છે. લઘુ બીજાણુ માતૃકોષ કોઈ પણ પ્રકારની વાત કરીએ વનસ્પતિમાં, તો વનસ્પતિ જે છે એ કાં તો નરજન્યુ પેદા કરે છે કાં તો માદાજન્યુ પેદા કરે છે, પણ એ બંને માટે અર્ધીકરણ થાય છે. હવે અહીંયા તો નરજન્યુ વાત કરી છે, જ્યારે આપણે વાત કરીએ છીએ લઘુ બીજાણુ માતૃકોષ, તો અહીંયા આપણે વિચારી લઈએ કે મકાઈ જે છે મકાઈની અંદર પુંકેસર, આ પુંકેસરનો પરાગાશયવાળો ભાગ, આ પરાગાશય જે છે પરાગાશયની અંદર રહેલી જન્યુજનક પેશી, નોર્મલી પરાગ બીજાણુજનક પેશી બરાબર છે. અહીંયા લઘુ બીજાણુ છે એટલે બીજાણુજનક પેશી વાત કરીએ, તો બીજાણુજનક પેશી, આ બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ જેને આપણે માતૃકોષ તરીકે ઓળખીશું. અહીંયા ક્યાંય પણ મિત્રો અર્ધીકરણની પ્રક્રિયા થતી નથી, અર્ધીકરણની પ્રક્રિયા નથી થતી મીન્સ કે પ્રરોહાગ્રની અંદર જેટલા કોષો હોય જેટલા રંગસૂત્રો હોય એટલા જ રંગસૂત્રો લઘુ બીજાણુ માતૃકોષની અંદર જોવા મળશે. તો અહીંયા 20 છે તો આગળ પણ જવાબ 20 આવશે. લઘુ બીજાણુ માતૃકોષ પછી એમાં જ્યારે પરાગરજનું નિર્માણ થાય છે, એ પરાગરજની વાત કરીએ તો પરાગરજની અંદર તેને અડધા રંગસૂત્રો જોવા મળે બરાબર છે, કારણ કે ત્યાં અર્ધીકરણની પ્રક્રિયા જે છે જોવા મળે છે. તો અહીંયા 18 નંબરના એમસીક્યુની અંદર પ્રરોહાગ્રના કોષમાં જેટલા રંગસૂત્રો હોય છે એટલા જ લઘુ બીજાણુ માતૃકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા હોય છે, માટે જવાબ એ આવશે જેની અંદર 20 રંગસૂત્રો જોવા મળશે. તો આ થયું મિત્રો પ્રકરણ 1ના એનસીઆરટી એક્ઝામ પરના 18-18 એમસીક્યુ અને તેનું સોલ્યુશન. આશા રાખું છું કે 18-18 એમસીક્યુ જે બોર્ડ માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડે અને તમને એને સારી રીતે સમજાવી શક્યા હોય. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે. થેન્ક યુ.